કાકા બાબા બધાને રામ રામ. હું તમારી બસમાં આવી ગયો મુકેશ પરમાર. ખબર લે, આજ હું વાત કરું ઝાપા જિલ્લાના પારા ગ્રામ પંચાયતમાં. બસ સ્ટેન્ડ પર ઊભો છે હમણે. આની બસ સ્ટેન્ડ પર જે એક સરકાર કહીરી કે શિવરાજ સરકારનો એક નારો છે કે મધ્યપ્રદેશ આત્મનિર્ભર બનાવવાનો અને ઝાપા જિલ્લો આત્મનિર્ભર બનાવ. પર ગ્રામ પંચાયત પારામાં આત્મનિર્ભર કેમ નહીં બની રહ્યો એનો સવાલ છે. બીજી વાત તમને હું બતાડું, એની હારું હું કેમ કીરો, ક્યુંકિ તમને હું જે બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયતની બસ સ્ટેન્ડ પર દેખાઈ રહ્યો એ દેખાઈ રહ્યો તમને આ દુકાનો. એની જો દુકાનો છે એ દુકાનો કોની હારું બનાવ્યો કે આની હારું કે આત્મનિર્ભર બની શકે, પારા બની શકે, એ તમને દેખાઈ રહ્યું પૂરી દુકાનો. એક બી દુકાન કે આદિવાસીને આરક્ષણને હિસાબથી એક બી દુકાન નહીં આલી. કેમ નહીં આલી? ક્યુંકિ આદિવાસીને કોઈ અગાડી બઢાવવાની ચાહે. ક્યુંકિ આદિવાસીને અગર ધંધો મળતો, આદિવાસી અગર એક દુકાન ખોલતી તો તેઓ ગુજરાત જાવો હોય યા કંઈ બી ભણ્યો લીખ્યો હોય નોકરી લા નહીં મળી રહી. આજને તમે બેરોજગાર યુવા છે, ભણી ભણી ડિગ્રી કરી લીધી, હું કામની સરકાર તેની હારું કમસે કમ પારામાં ગ્રામ પંચાયતમાં અગર આત્મનિર્ભર બની શકે તો આ જે દુકાનમાં જે શેઠ લોક જે ધંધા કરી રહેશે, કમસે કમ અહીંયા આપણો આદિવાસી અગર ધંધો કરતો, ગ્રામ પંચાયત તીહું હાલતી તો તીહુંનો રોજગાર, તીહુંનો પરિવાર પાલન થતો. પર આની હારું હું ગ્રામ પંચાયતમાં જે નિયમ છે ત્યાં નિયમનાથી વિરુદ્ધ કામ કર્યું અને તેના નિયમથી એની દુકાને હું કરું આદિવાસીને આરક્ષણના હિસાબથી કોઈ બી દુકાન નહીં આવી. તમે દેખો ગેર આદિવાસી દુકાનો કરી રહ્યા, એમાં ગેર આદિવાસી દુકાન સલાડી રહ્યા, કામ ધંધો કરી રહ્યા, ત્યાં કમાઈ રહ્યા. આપણા આના આદિવાસી લોક છે, આના છે, ત્યાં આ રહેવાવાળા આની ગામના ત્યાં જાય, ગુજરાત કોટા રાજકોટ જાય, તે કોને શીખાડે? ભાઈ સાહેબ આદિવાસી તમું કીરા કે પાંચવી અનુસૂચિ લાગુ છે તો ફેર બીજાને કેમ હક આલી રહ્યા? કામ ધંધો કરવો હોય તો રોજગાર કેમ આદિવાસી નહીં આલી રહ્યા? સવાલ યો છે કે મારું પૂછવું યા તો તમું સરપંચને યા મંત્રીને અને યા જે દુકાનવાળા છે લેવાવાળા હું શેટુંની થાય ને સાઠગાંઠ કરી અને એનાય ખાઈને ગબોળો કર્યો ને કામ આપણા આદિવાસીઓને નહીં આલી રહ્યા તો એ કોની વાત? ભાઈએ વોટ લેવા સારું સરપંચ પર. તમને હું બતાડ્યું કે લાખો રૂપિયામાં એ એક એક દુકાનની બોલી લાગી હોય કે લાખો રૂપિયામાં એની ના તો વિજ્ઞપ્તિ નીકાળે, ના કોઈ પેપરમાં આવ્યું, ના કંઈ બીની જાણકારી આવી, ફેર બી દુકાને ઉપર કેમ વિક્યા? હારો એમ કહેવાનું તમને હું ઉદાહરણ બતાવું કે હેવો ને હેવો કળ થાયલી અલીરાજપુર જિલ્લામાં. અલીરાજપુર જિલ્લામાં નગરપાલિકાએ વગર બોલી લગાડીને એની દુકાનોની બોલી લાગી ગયેલી. તેની બોલી લાગી ગયેલી બાદ શું થયું? તેની જાંચ થાય તો જાંચ થઈ બધી દુકાનોને સીલ કરી નાખી લીધા. ત્યાં સીલ કરી નાખી ફેર તેની પર જો જનપદ અધ્યક્ષ બનેલો હતો તેની પર કાર્યવાહી થાય, તેની પર બતાડું, તેની પર કાર્યવાહી થાય અને તેનો જો પદ પર ઉતરી તો પદ હટાવી બીજો ફેરથી ચુનાવ થાય. તો હેવી કળ થાય રહી તો હેવી કાર્યવાહી થવી જોઈએ યાના સરપંચ પર, યાના જનપ્રતિનિધિ પર. અને બીજી વાત તમારું કે જે દુકાનો ચાલી રહ્યો એ દુકાનો કેવી રીતે હું નિયમના હિસાબથી તમે વાટ લાગી, હું હિસાબે તમે બોલી લગાડી નાખી, ના કોઈ વિજ્ઞપ્તિ નીકાળી, ના કંઈ બી નહીં નીકાળી, તો ફેરી એ દુકાન આપણા આદિવાસી સમાજને બી આરક્ષણના હિસાબથી હાલ્યું જોવે ને? ભાઈ આદિવાસી જિલ્લો છે, આદિવાસી ગામ છે, આદિવાસી સરપંચ છે, તો ફેર આદિવાસીઓને દુકાન કેમ નહીં મળે? સવાલ યો છે. ભાઈ ફેર આપણું રોજગારની વાત કરીએ તો રોજગાર ક્યાં થઈને મળે? તો કામે કોટા જાય તે કોની કાર્યવાહી? સરકારથી મારી વાત છે, સરકારને કેવું છે કે એની પર એક્શન લે, કાર્યવાહી લે. એસડીએમ ઝાપવાના કલેક્ટર એસ કેવું છે તેની તમને બતાડું. એ તમને હું આજ હમણે પારામાં ઊભો છે, પારામાં તમને દેખાઈ રહ્યું હોય એક બી દુકાને હમણે ફેર ઉપર બીજીઓ ફેર બની રહી, એની બી ફેરથી પહેલાંથી બુકિંગ થઈ ગયું હોય, એની પર પહેરથી બી બુકિંગ થઈ ગઈ. ભાઈ આત્રા આત્રા લાખ રૂપિયા લખ્યા. અરે યાર હાલો આદિવાસી પર કમસે કમ મારા આદિવાસીને બી રોજગાર મળે, તીહું બી દુકાન હાલો, તાકી તીહું બી બે ઘડી ધંધો કરી શકે. હમણાં સોરા ભણેલા છે, ડિગ્રીઓ કરી લેતી હો, ભણી ભણી ઇન્દોરમાં ખર્ચા કરી, તીહું રોજગાર નહીં મળ્યો, કાં જાય ફેર? તો એવી રીતે એ ગ્રામ પંચાયતને બી ખોશું જોવે આના જે ગેર આદિવાસી તીહું આથી તીહુંની પર એની દુકાનો જે ફરજી તરીકે લઈએ તીહુંની પર કાર્યવાહી થવી જોવે. તો એ વાત છે. હું તમારી બસમાં હમણે સરપંચને બી પૂછું, ગ્રામ પંચાયતમાં બી જાઉં કે ભાઈ તું કેમ નહીં આવ્યો, એની બોલી કેમ લગાડી? બોલી લગાડી તાજી વાત છે, પર આદિવાસી કેમ નહીં આવી? અને એની પર દુકાનદાર પર બી કડી કાર્યવાહી થવી જોવે જે દુકાન અવૈધ રૂપમાં લઈ જશે. તો એવી રીતે હું મુકેશ પરમાર, ફેર એવી રીતની ખબર એને આવતો રહી. કાકા બાબા બધાને રામ રામ.